કોરોનાના કહેર વચ્ચે હવે એમ્બ્યુલન્સમાં શરાબની હેરાફેરીનો કિમિયો, 1 લાખનો માલ જપ્ત, એલપીજી ટેન્કર કે ડાક પાર્સલ વાહનની ઓથમાં ઇંગ્લિશ શરાબ ઘુસાડવાની તરકીબો કરનારા બુટલેગરોએ હવે કોરોના કાળમાં એમ્બ્યુલન્સની આડમાં શરાબની હેરફેર શરૂ કરી છે. આડેસર પોલીસે આજે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન પાસિંગની એક એમ્બ્યુલન્સનો પીછો કરી 1 લાખના શરાબ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જો કે એમ્બ્યુલન્સમાં સવાર 2 શખ્સો પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આડેસરના પીએસઆઈ વાય કે ગોહિલ સ્ટાફ સાથે આજે બપોરે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે પોલીસ ટુકડીને જોઈ એમ્બ્યુલન્સમાં ફેરવાયેલી ટવેરા કારના ચાલકે કારને રોંગ સાઈડમાં હંકારી નાસવાનું શરૂ કર્યું હતું. તેની હરકતથી પોલીસ તુરંત દાડમાં કંઈક કાળું હોવાનું સમજી ગઈ હતી અને એમ્બ્યુલન્સનો પીછો કર્યો હતો. પોલીસથી બચવા ચાલકે બામણસર ગામ તરફ એમ્બ્યુલન્સ ભગાવી હતી. દરમિયાન પીપરાડા ચેકપોસ્ટ ખાતે પોલીસ ચેકિંગ દરમિયાન આ એમ્બ્યુલન્સ ચાલક વાહન રોકવાના બદલે પૂરપાટ ઝડપે નાસી છૂટ્યો હોઈ સાંતલપુર પોલીસ પણ તેનો પીછો કરતી કરતી બામણસર સુધી પહોંચી આવી હતી. પોલીસથી પીછો છોડાવવા અંદર રહેલા 2 શખ્સો કારને બામણસર ગામના એક ખેતરમાં મૂકીને નાસી ગયા હતા. ત્રીજો શખ્સ પણ ભાગવાની પેરવી કરી રહ્યો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. કારમાંથી પોલીસે 99,840 રૂપિયાની કિંમતની વિસ્કીની 312 બોટલ કબજે કરી છે. પોલીસે 5 લાખની કાર, 1 મોબાઈલ ફોન અને જીઓ કંપનીનું વાઈફાઈ ડિવાઇસ મળી કુલ 6,05,840ના મુદ્દા માલ કબજે કર્યા છે. પોલીસે ઝડપેલો શખ્સ બાડમેરનો દિલીપ માનારામ જાટ છે. દિલીપે પોલીસને જણાવ્યું હતું કે કાર બાલારામ જાટ ચલાવતો હતો અને ત્રીજો શખ્સ રાજસ્થાનનો કુલદીપ રાજપૂત હતો. શરાબનો જથ્થો ક્યાં જતો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.